Christmas. Good morning. गाया चल आकर स्वाध्याय सात प्रश्न नंबर चार अने प्रश्न एक थी चार अने छठो आ पांच प्रश्न जो है आता स्टूडेंट्स अत्यारे आ लेक्चर पांच स्टूडेंट्स अपने प्रश्न पांच क्या लोग बदी अंको जीरो एक त्रण पांच सात अने नौ उपयोग कई पुनरावर्तन वगर छ अंको की दस वर्ग विभाज्य हो के संख्या बने ओके स्टूडेंट्स आंसर फाइव आपेला अंको जीरो वन थ्री फाइव सेवन अने नाइन आ छ अंक आपेला छे એટલે લેટ અસ રાઇટ ટોટલ ડિજિટ્સ આર n ઇઝ ઇક્વલ ટુ 6 સ્ટુડન્ટ્સ આ 6 અંકો આપણને સ્ટુડન્ટ્સ આપેલા છે હવે આ 6 અંકો થી પુનરાવર્તન વગર 10 વડે વિભાજ્ય હોય તો કેટલી સંખ્યા બને 6 અંકો ની દસ વડે વિભાજ્ય સંખ્યા વિતાવટ રિપીટેશન આટલું ઇંગ્લિશ લખું છું બધા સમજાય અંકોનું સ્ટુડન્ટ્સ પુનરાવર્તન નથી ઇટ મીન્સ કે એક ને એક અંક સ્ટુડન્ટ્સ બે વાર આવી શકે તો છ બોક્સ દોરી એકમનો ફરજિયાત શૂન્ય હોય એ એક પ્રકારે થાય કારણ કે જે છ અંકની સંખ્યા હોય કે ચાર અંકની સંખ્યા હોય કે ચાલીસ અંકની સંખ્યા હોય એ સંખ્યા જો દસ વડે વિભાજ્ય હોય તો સ્ટુડન્ટ્સ બાય ડિફોલ્ટ એકમનો અંક શૂન્ય હોવો જોઈએ આવી કોઈ સંખ્યા ફોર એક્ઝામ્પલ લખો 793510 તો ધીસ નંબર ઓફ સિક્સ ડિજિટ ઇઝ ડેફિનેટલી ડિવિઝિબલ બાય 10 આ છ અંકની સંખ્યા છે સ્ટુડન્ટ્સ દસ વડે વિભાજ્ય છે ટૂંકમાં છ અંકની હોય કે સોળ અંકની હોય કે સાઈઠ અંકની સંખ્યા જો દસ વડે વિભાજ્ય હોય તો બાય ડિફોલ્ટ એકમનો અંક શૂન્ય હોવો જોઈએ આ બાકીના પાંચ અંકો માટે કોઈ શરત નથી પાંચ અંકો છે અને પાંચ સ્થાન છે તો પાંચ સ્થાનમાં પાંચ અંકોની ગોઠવણી 5×5×5×5 પ્રકારે કુલ સંખ્યા આવી 5×5×1 એટલે આનો જવાબ આવે સ્ટુડન્ટ્સ 120 તો એવી 6 અંકોની 120 સંખ્યા આપેલા 6 અંકોથી બને જે સ્ટુડન્ટ્સ 10 વડે વિભાજ્ય છે ધેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ છઠ્ઠો પ્રશ્ન આપણે લઈ લીધો છે સાતમો એક પરીક્ષામાં 12 પ્રશ્નો પર 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે ઓકે ભાગ 1 માં 5 પ્રશ્નો અને ભાગ 2 માં 7 પ્રશ્નો ઓકે સ્ટુડન્ટ્સ આન્સર 7 છઠ્ઠો આપણે ગણેલ છે 12 ક્વેશ્ચન્સ ઓર પ્રશ્નપત્ર પાર્ટ 1 એમાં 5 ક્વેશ્ચન્સ અને પાર્ટ 2 માં 7 ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ્સ ક્રમચય સંચયના દાખલા છે એમાં ડેટા કલેક્શન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે એટલે સ્ટુડન્ટ્સ આમાં ડેટા કલેક્શન એકદમ પરફેક્ટલી કરવું જોઈએ એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતો પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું છે ભાગ 1 માં 5 પ્રશ્નો અને ભાગ 2 માં 7 પ્રશ્નો
છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરી વિદ્યાર્થી કુલ 8 પ્રશ્નોનો જવાબનો પ્રયત્ન કરવો જરૂરી. તો વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારના પ્રશ્નો પસંદ કરી શકે? દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3, દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્ન હોય તેમ 8 ક્વેશ્ચન્સ ના જવાબ ના કુલ પ્રકાર કેટલા? વિદ્યાર્થીએ ટોટલ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે, પણ શરત એવી છે કે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો. તો હવે કઈ રીતે થઈ શકે? ચાલો આ ફર્સ્ટ પાર્ટ અને આ સેકન્ડ પાર્ટ આમાંથી 3 લે, તો આમાંથી કેટલા લેવા પડે? 5. આમાંથી 4 લે, તો આમાંથી 4, અને આમાંથી 5 લે, તો બીજા 3. આ સિવાય કોઈ પસંદગી આવી શકે નહીં. સ્ટુડન્ટ્સ, આ પરફેક્ટલી ચેક કરો. દરેક ભાગમાંથી મિનિમમ 3, એટલે કોઈ પણ એક ભાગમાંથી 3થી ઓછા પ્રશ્નો લઈ શકાય નહીં. તો આ રીતે લખું છું 3 એન્ડ 5. આ જે પહેલી સંખ્યા છે એ પહેલા ભાગમાંથી, અથવા 4 એન્ડ 4, અથવા 5 એન્ડ 3. આ સિવાય કોઈ પસંદગી સ્ટુડન્ટ્સ આવી શકે નહીં. પહેલા ભાગમાંથી 3, બીજામાંથી 5, અથવા બંનેમાંથી 4 4, અથવા પહેલામાંથી 5 અને બીજામાંથી 3. તો હવે પહેલામાંથી 3 એટલે 5 6 3 એટલે ગુણાકાર, બીજામાંથી 5 એટલે 7 6 5, અથવા એટલે સરવાળો, બંનેમાંથી 4 4 એટલે 5 6 4 7 6 4, અથવા એટલે પાછો સરવાળો, પહેલામાંથી 5 અને બીજામાંથી 3. આનો સાદો સમજાવું આપું છું એવી આશા રાખો કે સ્ટુડન્ટ્સ આટલું તમે સ્વપ્રયત્ને કરી શકો. આનો જવાબ છે 420 પ્રકારે ગુસર સંખ્યા આવે સ્ટુડન્ટ્સ 420 બરોબર અને પોઝિટિવ. So our final answer is 420. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 ક્વેશ્ચન્સ હોય તેમ ટોટલ 8 ક્વેશ્ચન્સના જવાબના કુલ પ્રકાર કેટલા થયા? તો સ્ટુડન્ટ્સ એનો જવાબ આવ્યો 420. So this means you have to understand very perfectly. Okay, હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 8 આપણે લઈએ છીએ. ચાલો પ્રશ્ન ક્રમાંક 8. 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર 1 ભાગશા હોય તે કેટલા પ્રકારે નક્કી કરી શકાય? સ્ટુડન્ટ્સ, સમ્સ ઓફ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન આર ઇનકમ્પ્લીટ વિધાઉટ સમ્સ ઓફ ગ્રેડ કાર્ડ. 52 પત્તાની ખોપડી, ઓકે સ્ટુડન્ટ્સ, આ તમે જાણો છો કે 52 પત્તામાં 4 તો ભાગશા હોય જ, એટલે આન્સર 8. અ પેક ઓફ 52 કાર્ડ્સ વિલ ડેફિનેટલી હેવ 4 kings and 48 other cards. So, what do we use for the food of the dining card for it? આ પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ. હવે આગળની સૂચના આપણે વાંચીએ તો આમાંથી મારે કેટલા પત્તા
We have to select five cards selection, like a person ki five cards ni person ki karwana chahiye. Ema sharat kai che to ke barabar ek badshah avo joiye. Students, chalo sharti sanchay conditional combination. Barabar ek j badshah એટલે કે કિંગ આવો જોઈએ તેવી પાંચ કાર્ડ ની પસંદગી ના સ્ટુડન્ટ્સ મારે કુલ પ્રકાર લેવાના છે. હવે 52 પત્તાની ખોપડી માં સ્ટુડન્ટ્સ બાદશાહ ચાર હોય, એકા પણ ચાર હોય, રાણી પણ ચાર હોય, ગુલામ ચાર હોય. તો અહીંયા આપણને એવું કીધું છે કે એક બાદશાહ. તો હવે પાંચ કાર્ડની પસંદગી ના પ્રકાર કે જેમાં બરાબર એક રાજા એટલે એક કિંગ હોય અને બાકીના ચાર અન્ય બરાબર ચાર માંથી એક કિંગ એટલે 4c1 અને ચાર અન્ય 48c4. હા, તો જવાબ થઈ ગયો સ્ટુડન્ટ્સ. હવે જો તમે એવું કીધું હોત કે બરાબર બે બાદશાહ હોય તો 4c2 અને ત્રણ એટલે 48c3 NC1 એન થાય. 4C1 નો જવાબ સ્ટુડન્ટ્સ આપણે 4 આ થઈ જાય 48 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 44 ફેક્ટોરિયલ એટલે 4 ઇન્ટુ 48 47 46 45 44 ફેક્ટોરિયલ ઉડી જાય. આ 24 2 48 એટલે 8 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 પસંદગી સ્ટુડન્ટ્સ થઈ શકે જેમાં બરાબર એક જ રાજા. તો આ સ્ટુડન્ટ્સ સમજવાનું છે જ્યારે પ્રકરણ સ્વાધ્યાય ગણીએ છીએ ત્યારે સ્ટુડન્ટ્સ આપણને એવી કશી માહિતી પ્રશ્નમાં આપતા નથી કે આ પ્રશ્ન પ્રમચય છે એ સમજયનો સ્ટુડન્ટ્સ આપણે સ્વપ્રયત્ને નક્કી કરવું પડે કે આપેલ પ્રશ્ન ક્રમચયનો છે કે સંચયનો. આપણી માસ્ટર કી યુનિવર્સલ છે, ગોઠવણી હોય તો હંમેશા ક્રમચય અને પસંદગી હોય તો હંમેશા સંચય. આ માસ્ટર કી ઉપરથી પ્રશ્નની ઓળખ થાય છે સ્ટુડન્ટ્સ, ઈ ક્યારે ભૂલતા નહીં. પાંચ પુરુષો અને ચાર સ્ત્રીઓ ને હારમાં એવી રીતે ગોઠવવાના છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય. 5 men and 4 women ઇંગ્લિશ લખો એટલે બધાને સમજાય. ગિવન આર 5 men and 4 women એટલે કુલ ગણીએ તો 9 વ્યક્તિઓ આવેલી છે અને એક હારને એક સાથે ગોઠવવાની છે જેમાં શરત છે. એટલે આ શરતી ક્રમચયનો પ્રશ્ન થયો. હમણાં સ્ટુડન્ટ્સ મેં તમને આ શબ્દ પકડવાનો કીધો, ગોઠવણી. ગોઠવણી સ્ટુડન્ટ્સ એટલે હંમેશા ક્રમચય. તો 5 મેન
એટલે ક્રમચલ જેમાં શરત શું છે જેમાં સ્ત્રીઓ યુગ્મ સ્થાને આવે જેમાં વિમે યુગ્મ સ્થાને આવે આના પ્રકાર આવે તેના કુલ પ્રકાર બરાબર હવે નવ સ્થાન દોરી લીધી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ યુગ્મ સ્થાન ત્યાં સેકન્ડ ફોર્થ સિક્સ અને એઇટ આ ચાર સ્થાન છે તો યુગ્મ સ્થાન ભરવાનો કુલ પ્રકાર કેટલા તો કે ચાર ડિમેન્ટ છે ચાર સ્થાન છે એટલે ફોર ફેક્ટર તો બાકીના પાંચ અયુગ્મ સ્થાન બે ત્રણ ચાર અને પાંચ એ ભરવાના કેટલા પ્રકાર તો કે અયુગ્મ સ્થાનમાં પુરુષો આવે પાંચ પુરુષો પાંચ સ્થાન ફાઈવ ઇન ફાઈવ એટલે ફાઈવ ફેક્ટોરિયલ તો કુલ પ્રકાર આવે 5 ફેક્ટોરિયલ ટુ 4 ફેક્ટોરિયલ ધેટ્સ ઓલ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 5 24 ગુણ્યા 120 આનો ગુણાકાર કરીએ તો 28 ની સી પ્રકાર જવાબ આવે છે 2880 એટલે આ બોક્સ દોરવાથી આપણને આઈડિયા આવી જાય સ્ટુડન્ટ્સ કે કઈ રીતે પ્રશ્ન ગણવો ફાઇનલી તો સ્ટુડન્ટ્સ આ શબ્દોની ઓળખ છે ગોઠવણી એટલે ક્રમચય પસંદગી એટલે સંચય જો આટલું પકડી રાખીએ તો સ્ટુડન્ટ્સ આ પ્રશ્નમાં ક્યારે તકલીફ થતી નથી જો સ્ટુડન્ટ્સ આ ટેકનિકલી પકડી રાખીએ ગોઠવણી એટલે ક્રમચય અને પસંદગી એટલે સંચય જો આ વસ્તુ સ્ટુડન્ટ્સ આપણે પકડી રાખીએ તો આમાં ક્યારે તકલીફ થતી નથી 25 વિદ્યાર્થીના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે 3 વિદ્યાર્થીનું એવું નક્કી કર્યું કે કાં તો એ ત્રણે પર્યટન પર જશે અથવા ત્રણે પર્યટન પર નહીં જાય તો પર્યટન લઈ જવા માટે વિદ્યાર્થીઓ કેટલા પ્રકારે પસંદ કરી શકાય વન્સ અગેન પસંદગી એટલે સંચય સ્ટુડન્ટ્સ આન્સર 9 છે કે 10 સુધી સમ નંબર 10 25 સ્ટુડન્ટ્સ છે વી હેવ 25 સ્ટુડન્ટ્સ એમાંથી 3 નવે ગ્રુપ અને 22 અન્ય આ ડેટા કલેક્શન સ્ટુડન્ટ્સ આપણને કન્સેપ્ટ તરફ દોરી જાય અને જો આ ડેટા કલેક્શન સ્ટુડન્ટ આપણે પરફેક્ટલી કરીએ તો આવા પ્રશ્નમાં ક્યારે તકલીફ પડતી નથી સ્ટુડન્ટ્સ આ ડેટા કલેક્શન જ આપણને કન્સેપ્ટ તરફ દોરી જશે અને જો આ ડેટા કલેક્શન પરફેક્ટલી સમજી લેશું સ્ટુડન્ટ્સ તો આમાં ક્યારે તકલીફ પડતી હવે ટોટલ 10 સ્ટુડન્ટ્સ ને લઈ જવાના છે તો 10 સ્ટુડન્ટ્સ ની પસંદગી પસંદગી કે જેમાં ચોક્કસ 3 સ્ટુડન્ટ્સ હોય કે ન તેના પ્રકાર બરાબર હવે સ્ટુડન્ટ્સ આ જે 3 નું ગ્રુપ છે એ લોકોએ એવું નક્કી કરેલ છે કે કાં તો 3-3 જશે અને કાં તો 3-3 નહીં જાય એટલે 10 સ્ટુડન્ટ્સની પસંદગી કે જેમાં ચોક્કસ 3 સ્ટુડન્ટ્સ હોય કે ન તેના પ્રકાર બરાબર હવે માની
લ્યો કે એક વિકલ્પ એવો છે કે આ ગ્રુપ નથી થતો, એટલે આમાંથી કોઈ નહીં. અને 10 10 22 એટલે 22 સીટ. આ પહેલો વિકલ્પ થયો કે નહીં? આ ત્રણ નું ગ્રુપ નથી શું, એટલે 10 10 22 માં અથવા એટલે પ્લસ આ ત્રણે ત્રણ છે અને બાકીના 7 22 માંથી. This is how students we do the sum. કાતો ત્રણે ત્રણ નહીં અને કાતો ત્રણે ત્રણ છે. ત્રણે ત્રણ નહીં એટલે ત્રણ માંથી કોઈ નહીં, તો બાકીના જે કઈ દસ છે એ 22 માંથી, અથવા આ ત્રણે ત્રણ છે તો બાકીના 7 22 માંથી, ટોટલ 10 સ્ટુડન્ટ્સ ને લઈ જવાના છે. The 3C0 is 1. અનુસાર રૂટ 22 ફેક્ટોરિયલ upon 10 into 12. 3C3 એ 1. અનુસાર રૂટ 22 ફેક્ટોરિયલ upon 7 into 12 into 15 ફેક્ટોરિયલ. અનુસાર રૂટ આપતા શું જવાબ આવે છે? 81 = 90. એટલું તમને આવડે. 81 = 90 8,17,190 પ્રકારે થઈ શકે. આનું સારું સ્ટુડન્ટ્સ 22 ફેક્ટોરિયલને 12 ફેક્ટોરિયલ સુધી ઘટાડીને કેન્સલ કરવા અને બીજામાં 22 ફેક્ટોરિયલને 15 ફેક્ટોરિયલ સુધી ઘટાડીને કેન્સલ કરવા, આટલું સ્ટુડન્ટ્સ તમને આવડે એવી આશા રાખું છું. હવે ચેપ્ટર પૂરું થાય ત્યારે એમસીઆર કે એમપીઆર નું સાબિત સ્ટુડન્ટ્સ ને આપતો નથી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચાલો અહીંયા ધ્યાન આપો. તમામે સાથે આવો તે રીતે એસએસસી મિશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે થાય? લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એસેસિનેશન સ્પેલિંગ સ્ટુડન્ટ્સ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે પરફેક્ટલી જોઈ, ASSASSINATION એસેસિનેશન એસેસિનેશન નો અર્થ નથી કેતો, એસેસિનેટ કરવું એટલે એ બહુ થોડું કહેવું યોગ્ય નથી. એસેસિનેશન મરવા મારવાની બાબતો છે. સ્ટુડન્ટ્સ તમામ એસ સાથે આવે તો પેલા એ કેટલી વખત આવે છે એ જોઈ લઈએ, તો કે 3 વખત. એસ ઓફકોર્સ 4 ટાઈમ્સ, 4 વખત. પછી આઈ 2 વખત. પછી એન 2 વખત. કરેક્ટ. એ છે 3 વખત, એસ 4 વખત, 7, એન 2 વખત, 9, અને આઈ 2 વખત, 11. 3 3 6 3 9 4 13. T1s. હવે પ્રશ્નમાં શું કીધું છે સ્ટુડન્ટ્સ એ આપણે પરફેક્ટલી સમજવાનું છે સ્ટુડન્ટ્સ. અને સોરી, ઓ પણ એક વખત આવે છે, સોરી ઓ ભૂલી ગયા આપણે, ઓ એક વખત. ઓકે, એ 3 વખત, 3 3 6 3 9 પાછી ગોઠવણી, ધ વર્ડ ગોઠવણી અરેન્જમેન્ટ ઇન્ડિકેટ્સ પરમ્યુટેશન એન્ડ ધીસ ઇન્ડિકેટ્સ પરમ્યુટેશન વિથ રિપીટેશન. સ્ટુડન્ટ્સ ધીસ ઇન્ડિકેટ્સ પરમ્યુટેશન્સ વિથ રિપીટેશન. જેટલા
સ્પેરા પાના હોય એને બોક્સમાં પૂરી દઈએ, બાકીના એ એ આર એન એ ટી આર ઓ એન. This is now many. These are four and these are nine. તો આ નાઇન અક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે? તો કે 9 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2. છોડ તો અહીં ધ્યાન આપો તો આ સોરી આ 9 ને 10 અક્ષરો સોરી આઈ એમ મિસ્ટેકન આ 9 ને 10 અક્ષરોની ગોઠવણી Students, it was my mistake. When four is together, and the other nine, we are group. We have made a group. We have made a selection. So, 10 selections. You can see how many types are there. 10 factorial upon 3 factorial into 2 factorial into 2 factorial. In that, what are 10 selections? Ma, one round of cards is there. I have two cards. And N, two cards are there. તો આનું સાધનરૂપ આપતા 151 આવે છે. 151 પ્રકારે હવે આ ગ્રુપની આંતરિક ગોઠવણી મેં નથી ગુણી, પણ ઇન્ટુ 1 કરું છું. ઈ 1 શું ઇન્ડિકેટ કરે છે? તો કે આ ગ્રુપની આંતરિક ગોઠવણી ઈ હું અહીંયા તમને સમજાવતા ભૂલી ગયો છું, પણ ગુણ્યા 1 એક્ચ્યુઅલી આ ગુણ્યા 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ આવે. આ 4 સરખા છે એટલે આની આંતરિક ગોઠવણી 4p4 upon 4 ફેક્ટોરિયલ આવે એટલે 1 થઈ જશે. આ આપણે અગત્યની બાબત અહીંયા આપણે સમજવાની છે. પહેલા આપણે કુલ ગોઠવણી લઈએ છીએ, પછી સ્ટુડન્ટ્સ એનો ગુણાકાર આપણે ગ્રુપની ગોઠવણી સાથે કરીએ છીએ. પણ અહીંયા ગ્રુપની આંતરિક ગોઠવણી માત્ર અને માત્ર એક જ પ્રકારે થાય, બીકોઝ જો ચારે ચાર અક્ષર અલગ હોય તો હું 4p4 લે, પણ અહીંયા 4 ફેક્ટોરિયલ પણ 4 ફેક્ટોરિયલ લેવા પડે. એટલે ગ્રુપની આંતરિક ગોઠવણી માત્ર ને માત્ર એક પ્રકારે છે. સોરી અહીંયા ભૂલી ગયા, પણ સમજવું આ રીતે પડે. તો કે એવી કુલ ગોઠવણી કે જેમાં 4 એસ સાથે આવે, તો પહેલા 4 એસ નું એક ગ્રુપ બનાવો, બાકીના 9 તમને 10 અક્ષરો, આ 10 અક્ષરોની ગોઠવણી 10 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલા માટે કે આ 10 અક્ષરોમાં એ 3 વખત આવે, આ 2 વખત આવે, એમ 2. હવે ગ્રુપની આંતરિક ગોઠવણી સુધી શક્ય નથી, એક જ પ્રકારે શક્ય છે, કોસ ઓલ 4 એસ આર આઇડેન્ટિકલ. એટલે આ ગ્રુપની ગોઠવણી ટેકનિકલી આવી રીતે પણ સમજી શકાય કે એક કેમ આવ્યું કે 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઉડી છે. તો એસોસિએશન શબ્દ છે, એના મૂળાક્ષરોની સંખ્યા 13, એમાં 3 વખત એ આવે, 4 વખત એસ આવે, 2 વખત આઈ આવે, 2 વખત એન આવે, 1 વખત ટી આવે, અને 1 વખત ઝીરો પ્લસ સોરી ઓ આવે. હવે માની લો કે 3 એ સાથે રાખવામાં આવે તો એનું એક ગ્રુપ બની જાય, બાકીના 10 ને 11 અક્ષરોની ગોઠવણી 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ગ્રુપની આંતરિક ગોઠવણી શક્ય નથી, કારણ કે 3 એ એવા છે સમાન. તો આ સ્ટુડન્ટ્સ તમે ટેકનિકલી પરફેક્ટલી સમજો, ચારે ચાર એસ ની જગ્યાએ 3 એસ આપ્યો તો 3 ઈ અને બાકીના 10 3 એ નું ગ્રુપ 10 ને 11 અક્ષરોની ગોઠવણી 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2, કારણ કે એસ ચાર વખત આવે, આઈ 2 વખત આવે, એન 2 વખત આવે. અને પછી ગ્રુપની આંતરિક ગોઠવણી 3 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ એક જ પ્રકારે થઈ શકે, કારણ કે 3 3 એ કેવા છે સમાન. ઈ ભાગ પર સ્ટુડન્ટ્સ નંબર 1 બનજો, 3 એ નું એક ગ્રુપ બનાવજો, પછી એસ 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 આઈ એસ 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 ચાર વખત આઈ એન
ઈ સ્ટુડન્ટ્સ ને નંબરમાં ગણજો તો આ સાથે સ્ટુડન્ટ્સ આ પ્રક્રિયા સાથેના પૂર્ણ કરે છે ભલે આ સ્વાધ્યાય સિલેબસમાં હોય કે ન હોય સ્ટુડન્ટ્સ કન્સેપ્ટ નું મહત્વ છે સ્વાધ્યાય ભલે કોર્સમાં છે કે નથી પણ આ સૌથી અગત્યનો કન્સેપ્ટ હતો આખા ચેપ્ટર નો અને ઈ આપણે આના વાઇડ વેરાયટીઝ ઓફ સબથી જોઈ સ્ટુડન્ટ્સ એટલે આશા રાખું કે તમે આ બધા દાખલા બે વાર ગણજો એકવાર જોઈને ગણજો બીજી વાર જોયા વગર પણ સ્ટુડન્ટ્સ આ પરફેક્ટલી ગણીને સમજવા પડે તો આ સાથે આપણો આ લેક્ચર અને સંપૂર્ણ રીતે સ્ટુડન્ટ્સ પ્રકરણ 7 અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછીના લેક્ચરથી પ્રકરણ 8 શરૂ કરશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ